વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન એક તમે સાહિત્ય પોથીની અંદર તમે કર્યું છે એની અંદર જે જે વસ્તુ છે એ તમારે સાહિત્ય પોથીમાં ખાસ કરીને લખવાની છે લખજો હવે આપણે પાંચમું કવિતા છે હિન્દ દેશ કે નિવાસી વિવિધતા મેં એકતા હમારે દેશ કી વિશેષતા હૈ સાથ હી વિકાસ ઓર શક્તિ કી પરિવર્તન चायक भी है मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी विविधताएं होने पर भी उसमें अभिनय सूत्रता है विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की विविधता एवं दिव्यता का गान किया गया है। विद्यार्थी मित्रों आपने हिंद मतलब क्या भारत देश का निवासी जी વિવિધતામાં એકતા ભલે અમારી ભાષા અલગ છે પહેરવેશ અલગ છે ખોરાક અલગ છે પ્રાંત અલગ છે પ્રાકૃતિક દ્રષ્ટિએ જોઈએ તો પણ એ અલગ છે પણ અમે બધા એક ભારતીય એક હિન્દ દેશના નિવાસી છીએ એ આ કવિતાની અંદર આપણે સમજાવે છે આપણો પહેરવેશ અલગ છે છતાં પણ આપણે વિવિધતામાં એકતા જેવી રીતે માળાની અંદર ફૂલ આપણે જોઈએ અલગ અલગ હોય પછી એને પરોવીએ માળાની અંદર તો બધા એક થાય એમ ભારતે પણ અમારા દેશની અંદર પણ એક સૂત્રતા અને એક બધા ભારતીય હિન્દ દેશના નિવાસી આપણે છીએ બધા સાથે રહીએ છીએ ભલે ભાષા અલગ છે સંસ્કૃતિ અલગ છે પણ દેશની અંદર વિવિધતામાં એકતા નદીઓ અલગ અલગ છે એ જેવી રીતે સાગરમાં જેમ મળે છે એમ એવી રીતે મળી જાય છે એટલે વિવિધતામાં એકતા હોવા છતાં પણ અમે બધા ભારત દેશના લોકો અમે એક જ છીએ હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ હિન્દ દેશના નિવાસીઓ ભારતના લોકો છે એ બધા એક જન એટલે માણસ સમાજ એ એક છે રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક રંગ અલગ અલગ હોય રૂપ અલગ અલગ હોય વેશ ભાષા ભલે અલગ અલગ હોય પણ અમે તો એક હિન્દ ભારતના લોકો જેવી રીતે બેલા ગુલાબ જોઈ ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગૂંથે માલા મેં કે જેવી રીતે મેં કીધું એમ કે ભલે ફૂલો અલગ અલગ પ્રકારના હોય તો જ્યારે માળા બનાવવામાં આવે ત્યારે બધા એક બની જાય અમારા દેશની અંદર કોઈ કટોકટી આવે કોઈ મહામારીઓ આવે ત્યારે અમે બધા એક જ થઈ જઈએ છીએ એવી રીતે હિન્દ દેશના નિવાસીઓ બધા એક છે કોઈ એકી કુક ન્યારી કુકે કી તેર પ્યારી ગા રહી તરાના બુલબુલ રાગ મંગ રહે ભલે પક્ષીઓના જેવી રીતે અલગ અલગ અવાજ હોય છે પણ રાગ બધાનો એક જ છે કે અમે ભારત નિવાસી છીએ અને ભારતની અંદર અમે એકતા ઓર અખંડિતતા માટે અમે કાયમ બધા એક સાથે રહેજો ગમે તે તકલીફ હોય ત્યારે ભારતથી એકજૂટ બનીને આખા વિશ્વનો સામનો કરવા પણ તૈયાર છે ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણ કાવેરી જાકે મિલ ગઈ સાગર મેં હુઈ સબ એક જેવી રીતે ગંગા યમુના બ્રહ્મપુત્ર નર્મદા આ બધી નદીઓ છે ભલે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ રાજ્યમાંથી આવે પણ બધા તે સમુદ્રમાં જેવી રીતે ભળી જાય છે એવી રીતે ભારતની અંદર જનસંખ્યાઓ છે એ બધા એક સમાન છે ધર્મે અનેક દિન કા સાર વહીએ ભલે બધાના ધર્મ અલગ અલગ છે હિન્દુ શીખ ઈસાઈ બધા ધર્મ અલગ અલગ છે પણ બધાનો સાર એક જ છે કે અમે ભારત દેશના હિન્દ દેશના નિવાસી છે પંથ હે નિરાલે સબકી મંજિલ તો એક પંથ ભલે રસ્તા અલગ અલગ છે પણ બધાની મંજિલ તો એક જ છે એટલે વિદ્યાર્થી મિત્રો આ કવિતા આપણે જોઈ એમાં એક્ઝામની અંદર આપણે મૌખિક પણ કરવાની છે એટલે આ ખાસ તમારે મૌખિક કરવાની છે પરીક્ષાની અંદર પૂછાય છે એટલે ખાસ કરી એ ધ્યાન રાખજો હવે પાના નંબર તમે 30 ઉપર જુઓ શબ્દ મંગળીઓ કો ઉચિત ક્રમ મે રખકર વાક્ય બનાવીએ આની અંદર જે જે આયતા છે એને ક્રમમાં ગોઠવીને તમારે એક સરખા એક ક્રમબદ્ધતામાં કરવાના છે પછી બ બોલે મે છે શબ્દ ચૂંટકર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ હવે એમાં ઉદાહરણ તરીકે જો સોહન પડ રહા હૈ બરોબર એ તમે ખાસ કરજો બીજું જો કાવ્ય પંક્તિનો ભાવાર્થ ઘણી વખત પૂછાતો હોય
એટલે જેવી રીતે હું સમજાવું એવી રીતે પરીક્ષાની અંદર ભાવાર્થ ઘણાને ખબર નતો હતી પરીક્ષા વખતે કે ભાવાર્થ શું કહેવાય પછી તમે પાના નંબર 31 ઉપર કોષ્ટકમાં જો શબ્દ સમાનાર્થી નહીં હોય ઉપર ઘેરા ગુણ કીજીએ ઓ સમાનાર્થી શબ્દ કા વાક્ય પ્રયોગ કીજીએ હવે આમાં સમાનાર્થી શબ્દો ગોખવાના છે અને પછી એનું વાક્ય બનાવવાનું છે જેવી રીતે પંથ તો કે રસ્તા રાહ પેટ એવી રીતે એક સમાન હોય સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીની અંદર ખાસ અમારે પૂરવાનું છે પહેલા તમે સમજો વાંચો અને સ્વાધ્યાય પોથી પૂરવાની અસ્તુ આભાર